स्टैंडर्ड 4 सब्जेक्ट इंग्लिश यूनिट 5 पार्ट 5 स्टूडेंट्स હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી 12 એક્ટિવિટી 12 છે ચિત્ર સાથે આપેલ વર્ણન વાંચો અહીં તમને જે બતાવેલું છે શું બતાવેલું છે કોણ કહેશે ઓકે એક ગર્લ છે અને સાથે એક બ્લેક કલરનો કૂતરો છે એટલે કે ડોગ છે બરાબર હમણાં આ ચિત્રને ખાલી આપણે જોઈએ છે તો ગર્લ છે અને બ્લેક કૂતરો છે ઓકે આ ગર્લનું નામ છે રેશમા શું નામ છે રેશમા એટલે કે રેશમા સેઝ રેશમા કહે છે માય ડોગ ઇઝ બિગ મારો કૂતરો મોટો છે માય ડોગ ઇઝ બ્લેક વોટ ઇઝ ધ કલર ઓફ ધીસ ડોગ બ્લેક માય ડોગ ઇઝ એક્ટિવ નાવ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એક્ટિવ એટલે કે જીવે છે બરાબર એક્ટિવ છે હલનચલન કરી શકે છે જે હલનચલન કરે એને આપણે કહેશું એક્ટિવ છે બરાબર સો રેશમા સેઝ માય ડોગ ઇઝ બિગ માય ડોગ ઇઝ બ્લેક એન્ડ માય ડોગ ઇઝ એક્ટિવ ઓકે ચલો હવે આ છોકરાનું નામ શું છે કોણ કહેશે રોહન રેશમા કોને કહે છે રોહનને અહીંયાથી ત્યાં કહે છે જો સાંભળજો રેશમા સેઝ રોહન યોર ડોગ ઇઝ સ્મોલ તારો ડોગ કેવો છે સ્મોલ જ્યારે સામેવાળાનું આપણે કહીએ છીએ ત્યારે શું શું બોલાય છે યોર એટલે કે તારું તારો કૂતરો નાનો છે યોર ડોગ ઇઝ બ્રાઉન તારો કૂતરો કયા કલરનો છે બ્રાઉન કલરનો છે યોર એટલે તારો કોનો રોશનનો રેશમા કહે છે રોશનને યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ તારો કૂતરો પણ એક્ટિવ છે એટલે કે હલે છે બરાબર તો આ છે વર્ણન પહેલાં મારા વિશે કહે છે એટલે કે માય પછી રોશનને કહે છે કોણ કહે છે રેશમા રેશમા સેઝ રોશન યોર ડોગ ઇઝ સ્મોલ બાળકો તમને શું ખબર પડે છે આના પરથી કે કમ્પેરિઝન થાય છે ચિત્ર પરથી કયું ચિત્રમાં કયું બતાવેલું છે એનું વર્ણન આપણે જોઈએ છીએ બરાબર એવી જ રીતે રેશમા અને રોશનની બિલાડીઓ વિશે લખો હવે આ થયું ડોગ વિશે હવે આવશે કેટ વિશે તો તમે જાતે લખી શકો ફોર એક્ઝામ્પલ માય કેટ ઇઝ સ્મોલ હવે આ વારો આવે છે રોશનનો ઓકે તો એ કહે છે માય કેટ ઇઝ સ્મોલ પછી બીજું શું લાગે છે તમને માય કેટ ઇઝ બ્લેક છે ને બ્લેક કલરની ઓકે એન્ડ માય કેટ ઇઝ એક્ટિવ ઓકે તમારે પણ આવી રીતે લખવાનું છે હવે આવે છે રોશન કહેશે રેશમાને બરાબર ને એટલે એ થઈ જશે યોર રોશન કહેશે યોર કેટ ઇઝ બિગ તારી કેટ બિગ છે પછી શું લખશું યોર કેટ ઇઝ બ્રાઉન બ્રાઉન કલરની છે અને યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ તારી કેટ પણ એક્ટિવ જ છે બરાબર દેખાય છે તમને બેડોકો તમારે પણ આ રીતે લખવાનું છે ઓકે તો તમને ચિત્રો પરથી વર્ણન કરતા આવડે છે યસ જ્યારે પોતાનું હોય ત્યારે માય ને સામેવાળાનું આપણે બતાવીએ છીએ ત્યારે યોર આવશે અને કયું કયું તમને દેખાય છે બ્લેક કલર છે કેવું છે એક્ટિવ છે એના વિશે તમારે વર્ણન કરવાનું છે ઓકે તો આપણી એક્ટિવિટી 12 કમ્પ્લીટ છે એક્ટિવિટી 13 છે ચિત્ર જુઓ શિક્ષક પાસેથી ચિત્રોનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો આપણે વર્ણન જોવાના છે એ પહેલાં આપણે બરાબર એનું ઓબ્ઝર્વેશન કરવું પડે એટલે કે એને બરાબર ધ્યાનથી જોવું પડશે કે આ શું છે તમને શું લાગે છે પહેલાં એ જો પહેલાં કહેશે કાઇટ આ કાઇટ છે બધાને ખબર છે રાઈટ એનો કલર કયો છે રેડ અને કેવો છે મોટો છે કે નાનો છે નાનું કાઇટ છે
ઓકે, તો આપણે આ બધું જોઈ લીધું, હવે એના સેન્ટેન્સ બનાવીએ. તો શું આવશે ફર્સ્ટ સેન્ટેન્સ? ધીસ ઇઝ અ કાઇટ. ખાસ ધ્યાન રાખજો, અ આર્ટિકલ મૂકવાનો છે. ધીસ ઇઝ અ કાઇટ. તમને બધાને ખબર છે અ ક્યારે આવે ને એન ક્યારે આવે. એન ક્યારે આવશે? એ ઈ આઈ ઓ યુ. જ્યારે એ મૂળાક્ષર હશે ફર્સ્ટ, ત્યારે તમે આગળ શું લગાવશો? એન. સો ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધીસ ઇઝ અ કાઇટ. ઇટ ઇઝ અ રેડ. ઇટ ઇઝ નોટ બિગ, એટલે કે મોટો નથી, નાનો છે. ઇટ ઇઝ રેડ. નાવ ધીસ ઇઝ અ ડેશ. શું લાગે છે તમને, બેન્ચ છે કે ટેબલ છે? રાઇટ આન્સર ઇઝ ટેબલ. સો રાઇટ હિયર ધીસ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ કયા કલરનું છે, બ્લેક કે બ્લુ? બ્લેક. ધીસ ઇઝ બ્લેક ઇન કલર. ઇટ ઇઝ નોટ સ્ક્વેર કે રેક્ટેંગલ? નોટ આપ્યું છે એટલે કે નથી. આ સ્ક્વેર નથી કે રેક્ટેંગલ? નથી, રેક્ટેંગલ તો છે, એ શું નથી? સ્ક્વેર, ચોરસ નથી. ધીસ ઇઝ નોટ સ્ક્વેર. ઓકે, તો તમારે પણ મારી સાથે આ લખવાનું છે. હવે આ બોલ છે. ધીસ ઇઝ અ બોલ. બેટ છે કે બોલ છે? બોલ. ધીસ ઇઝ અ બોલ. ઇટ ઇઝ ડેશ. કયો રંગ છે તમને બધાને દેખાય છે? બોલો. રેડ. ધીસ ઇઝ રેડ. ઇટ ઇઝ ડેશ. રાઉન્ડ છે કે સ્ક્વેર છે? રાઉન્ડ. ઇટ ઇઝ રાઉન્ડ ઇન શેપ. એનો શેપ કયો છે? રાઉન્ડ. ઓકે, નાવ ધીસ ઇઝ અ ડેશ. ધીસ ઇઝ અ બુક. ઇટ ઇઝ અ ડેશ. રેક્ટેંગલ છે કે ટ્રાયેંગલ છે? આ કયો શેપ થશે, કોણ કહેશે? રેક્ટેંગલ. રેક્ટેંગલ શેપ કયો છે? ઇટ ઇઝ અ, ઇટ ઇઝ રેક્ટેંગલ ઇન શેપ. નાવ ઇટ ઇઝ ડેશ. કયો કલર દેખાય છે, કોણ કહેશે? યલો. ઇટ ઇઝ યલો ઇન કલર. તો જોયું તમે બાળકો, અહીંયા આપણે શેપ જોઈએ છીએ, એ મોટું છે કે નાનું છે એ જોઈએ છે, કલર જોઈએ છે, અને એ શું છે એના વિશે આખું વર્ણન તમને લખતા આવડવું જોઈએ. ઓકે, અહીં આપેલ જગ્યામાં તમને ગમતી વસ્તુ દોરો અને તેના વિશે શિક્ષકની મદદથી લખો. ચલો, હું અહીં દોરું છું ફ્લાવર. તમારે તમારી મનગમતી કોઈ પણ દોરી શકો છો. અહીં આપેલ જગ્યામાં તમને ગમતી વસ્તુ દોરો અને તેના વિશે શિક્ષકની મદદથી લખો. અહીં તમારે કોઈ પણ એક તમારું મનગમતું ચિત્ર દોરવાનું છે. એવું નથી કે મેં જે દોર્યું છે એ દોરવાનું. તમને જે મનગમતું તમારું ચિત્ર હોય એ તમે અહીં દોરી શકો છો. હવે તેમાં તમારે તમારા મનગમતા કલર તમે ભરી શકો છો. જેમ કે અહીં આ જે ફ્લાવર છે એમાં હું પર્પલ કલર કરું છું. ઓકે, અને આ ફ્લાવર કેવું છે? સ્મોલ છે. કેવું છે? સ્મોલ ઇન સાઇઝ. ઓકે, તો આ છે ફ્લાવર. તો ફ્લાવર વિશે મારે લખવું હોય તો હું શું લખીશ? ધીસ ઇઝ અ ફ્લાવર. એફ એલ ઓ ડબલ્યુ ઈ આર. ઇટ ઇઝ સ્મોલ. ઇટ ઇઝ સ્મોલ. ઇટ ઇઝ નોટ, એ શું નથી? એક્ટિવ. લખી શકીએ આપણે એક્ટિવ નથી, એ હલે છે જાતે? નો. સો ઇટ ઇઝ નોટ એક્ટિવ. તમારે પણ આવી રીતે તમે લખી શકો, બરાબર છે? તમે એનો કલર પણ લખી શકો. ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ બ્લુ. એવું પણ તમે લખી શકો, કેમ કે બ્લુ કલરનું નથી. જે ન હોય એ તમારે લખવાનું છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, તમને એક્ટિવિટી 13 પરથી શું ખબર પડી? કે કોઈ પણ ચિત્ર તમને આપેલું હોય એનું વર્ણન તમારે કરવાનું છે, કે સાઇઝમાં કેવું છે, એનો કલર કયો છે, એનો શેપ કયો છે, રાઈટ, અને એક્ટિવ છે કે નથી.
આ બધું તમને લખતા આવડશે. ખાસ ધ્યાન રાખવાનું છે, ધીસ ઇઝ અ આવશે.